નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગણિત ગમ્મત પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ 2. અગાઉ આપણે એક ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ 2. ભાગ 2 અગાઉ આપણે પ્રશ્ન 1 માં અ પ્રશ્ન 1 માં અ અને બ ભણી ગયા, આજે ભણીશું પ્રશ્ન 1 ક. ઉતરતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણે શીખી ગયા અગાઉ ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાના એ આપણે શીખી ગયા. તો આપણે આજે શીખીશું ફરીથી ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમને આપવામાં આવ્યું હોય પરીક્ષામાં એક નંબર 62, 57, 48, 84. ઉતરતા ક્રમમાં ગોઠવે એટલે ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાના, પહેલાં મોટી સંખ્યા આવે કે નાની સંખ્યા એ પહેલાં વિચારવાનું. ઉતરતા ક્રમમાં ઉપરથી ઉતરવાનું, ચડતો ક્રમ હોય તો નાની સંખ્યા આવી, જ્યારે છેલ્લા પગથિયા 10 નંબરના પગથિયા ઉતરીએ એટલે પહેલાં મોટી સંખ્યા હોય પછી નાની પછી નાની, એટલે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા પહેલાં આવશે. પહેલાં મોટી, સૌથી જે મોટી સંખ્યા હોય એ પહેલાં આવશે, પછી નાની, પછી નાની એનાથી, એનાથી નાની, એવી રીતે આવશે. જ્યારે ચડતા ક્રમમાં, ચડતો ક્રમ હોય તો 1, 2, 3, 4 પહેલાં નાની સંખ્યા પછી મોટી, મોટી, મોટી એવી રીતે આવે. ચડતા ક્રમમાં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે એટલે 62, 57, 48 અને 84 આ સંખ્યા આપ્યા છે, એમાંથી ઉતરતા ક્રમમાં સૌથી જે મોટી સંખ્યા હોય એ જોવાની. તો 62, 57, 48 અને 84 આમાંથી કઈ સંખ્યા મોટી છે એ પહેલાં જોવાનું, પછી ખબર પડે તમે કઈ સંખ્યા મોટી છે એ પહેલાં લખવાની. તો આમાંથી કઈ સંખ્યા મોટી છે? 84. તો પહેલાં લખીશું 84, પહેલાં લખ્યું 84. પછી બીજી સંખ્યા કઈ છે? 8. પછી નીચે સંખ્યા નાની જઈ આવે 6 વાળી, તો 62. 84થી નાની સંખ્યા કઈ છે? 62 છે, તો એ લખીશું 62. પછી 62થી નાની સંખ્યા તો 57, તો એ લખીશું 57. પછી 57થી નાના કયા વધ્યા? 48. પહેલાં મોટી 84થી નાની 62, 62થી નાના 57, 57થી નાના 48. આવી રીતે ઉતરતા ક્રમમાં આપણે લખવાનું છે, બરાબર. 2 નંબર 59, 64, 43 અને 87. 59, 64, 43 અને 87. હવે આમાં જોવાનું કઈ સંખ્યા સૌથી મોટી એ પહેલાં શોધવાનું, કઈ સંખ્યા મોટી છે એ આપણે શોધવાનું છે. તો આમાંથી 87 સૌથી મોટા છે, તો આપણે પહેલાં લખીશું પહેલાં ખાનામાં 87. અહીંયા 87 લખવાના. પછી 87થી નાની સંખ્યા છે 64. આ 3માંથી જે સંખ્યા, આ 43, 64 અને 59 આ સંખ્યા સૌથી મોટી એટલે બીજા નંબરના ખાનામાં આવશે 64. કેટલા આવશે? 64 અહીંયા લખીશું. પછી 64થી નાની સંખ્યા 43 અને 59, આ બંનેમાંથી કઈ મોટી સંખ્યા છે? તો 59. તો 59 આવશે અહીંયા. પછી 59થી નાના 43. તો આવી રીતે લખવાના ઉતરતા ક્રમમાં, પહેલાં મોટી પછી એનાથી નાની, એનાથી નાની અને એનાથી નાની, સૌથી નાની સંખ્યા એ સૌથી છેલ્લા ખાનામાં આવશે, બરાબર. 3 નંબર 33, 39, 66 અને 77. 33, 39, 66 અને 77 અહીં કેટલી આ સંખ્યા આપી છે એમાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે એ પહેલાં લખવાનું છે. કઈ સંખ્યા સૌથી મોટી એ અહીંયા લખવાનું પહેલાં ખાનામાં. તો 33, 39, 66 અને 77 આ 4માંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો 77. કઈ મોટી છે? 77. તો એ પહેલાં ખાનામાં આપણે લખીશું 77, પહેલાં ખાનામાં લખીશું 77. પછી 77થી નાની સંખ્યા, આ 33, 39 અને 66, આ 3માંથી કઈ સંખ્યા મોટી છે? 33, 39 અને 66, તો 66 સૌથી મોટા, તો અહીંયા લખીશું 66.
જે ટેપ લખી દીધા બીજા ખાનામાં સે કેટલા આવશે 66 બીજા ખાનામાં 66 લખવાના પછી 33 અને 39 બે બાકી રહ્યા એમાંથી આ બેમાંથી કઈ મોટી સંખ્યા છે એ આવશે તો 66 પછી બીજા ખાનામાં આપણે લખીશું 39 બીજા ખાના અહીંયા લખીશું 39 અને છેલ્લે વધ્યા 33 તો આપણે અહીંયા લખીશું 33 આવી રીતે ઉતરતા ક્રમમાં આપણે લખવાનું છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છ નંબર તો ઉતરતા ક્રમમાં છ નંબરમાં જોઈએ 27 47 50 અને 60 47 27 50 અને 60 આ ચાર સંખ્યા આપી છે એમાંથી સૌથી મોટી સંખ્યા હોય પહેલાં આવશે ઉતરતા ક્રમમાં તો સૌથી મોટી સંખ્યા કઈ છે 60 તો કઈ છે 60 તો પહેલા ખાનામાં લખીશું 60 પહેલા ખાનામાં લખીશું 60 પછી બીજા નંબર 27 47 50 આમાંથી કઈ મોટી સંખ્યા છે તો 50 તો અહીંયા લખીશું બીજા ખાનામાં 50 પછી વધ્યા 27 અને 47 સત્યાવી અને 47માંથી કયા મોટા છે 47 તો ત્રીજા ખાનામાં લખીશું 47 ત્રીજા ખાનામાં લખીશું 47 વધ્યા કયા 27 છેલ્લા ખાનામાં 27 સૌથી પહેલાં ખાનામાં સૌથી મોટી સંખ્યા આવશે અને સૌથી છેલ્લા ખાનામાં સૌથી નાની સંખ્યા આવશે આ ચારમાંથી આવી રીતે ઉતરતા ક્રમમાં આપણે લખવાનું છે બરાબર તો આપણે ઉતરતો ક્રમ જોયો હવે આગળ જોઈશું પ્રશ્ન 1 એમાં ડ પ્રશ્ન 1માં ડ ખાલી સ્થાન પૂરો અહીંયા ખાલી સ્થાન પૂરવાના છે આપણે જોયા હતા ખબર છે એની 10+ની ગણતરીમાં મણકા ગોળી ખાલી સ્થાન પૂરો એ પ્રશ્ન આપણે જોયેલો છે ભણેલા છીએ અભ્યાસ કરેલો છે મણકા ગોળી તો આપણે આમાં જોઈએ ખાલી સ્થાન પૂરો એક નંબર એકમાં પહેલા નંબરમાં દશાંક અને બીજામાં એકાંક તો આપણે પહેલાં સૌથી પહેલાં ગણવાના છે એકમ સૌથી પહેલાં આપણે ગણવાના એકમ તો મણકા કેટલા છે મણકા ગોળીમાં એકમમાં એ ગણવાના અને નીચે ખાનું આપ્યું છે એમાં આપણે લખવાના છે તો 1 2 3 4 કેટલા મણકા છે 4 તો અહીંયા આપણે લખવાના 4 અને બીજામાં દશાંકમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 કેટલા છે 7 તો અહીંયા લખીશું 7 7 ને 4 કેટલા થાય 74 70 ને 4 74 7 જગત 74 અહીંયા લખવાના 74 અહીંયા લખવાના છે બે નંબર તો એકમમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 ને 8 તો 8 મણકા છે તો 8 અહીંયા ખાનામાં લખીશું પછી દશકમાં કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 ને 8 8 દશકમાં 8 છે તો એની સ્થાન કિંમત શું થાય દશકમાં 8 હોય તો 8ની સ્થાન કિંમત 80 થાય કેટલી થાય 80 થાય 80 ને 8 કેટલા થાય 88 80 ને 8 88 થાય તો અહીંયા લખીશું 88 બરાબર 3 નંબર તો એકમ એકમમાં કઈ એકે મોટી નથી એટલે 0 એકે મોટી નથી એટલે 0 દશકમાં જોઈએ કેટલા મણકા છે 1 2 3 4 5 6 7 ને 8 તો 8 છે તો 8માં દશકની સ્થાન કિંમત 80 થાય 80 0 કેટલા થાય 80 તો અહીંયા આવશે 80 અહીંયા લખવાના 80 લખવાના 4 નંબર તો 4 નંબરમાં જોઈએ એકમમાં કેટલા છે 1 2 એકમમાં કેટલા છે 1 અને 2 મણકા છે તો અહીંયા લખીશું ખાનામાં 2 અને દશકમાં કેટલા મણકા છે જોઈએ 1 2 3 4 5 6 કેટલા છે 6 તો અહીંયા આપણે લખીશું ખાનામાં 6 તો એકમમાં 2ની સ્થાન કિંમત 2 છે અને દશકમાં 6ની સ્થાન કિંમત 60 થાય કેટલી થાય 60 60 ને 2 કેટલા થાય 62 તો એ નીચેના ખાનામાં
સગર મગર 62 લખીશું સગરો અને મગર કેટલા થાય સને 2 સાઈડ ને 2 62 તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું ખાનામાં 62 62 આવી રીતે લખવાના બરોબર 5 નંબર તો 5 નંબરમાં પહેલા જોઈશું એકમ તો એકમ કેટલા છે તો એકમમાં એકે મણકો નથી એટલે શું આવશે 0 શું આવશે અહીંયા 0 લખીશું અને દશકમાં જોઈએ કેટલા મણકા છે ગણીએ આપણે 1 2 3 4 ને 5 કેટલા છે 5 તો અહીંયા 5 મૂકીશું 5 ની સ્થાન કિંમત કેટલી થાય દશકમાં 50 એટલે અહીંયા લખીશું 50 0 50 તો 50 કેટલા થાય 50 50 વત્તા 0 તો 50 આવશે અહીંયા લખીશું 50 સો નંબર તો એકમમાં કેટલા મણકા છે આપણે ગણીએ 1 2 3 4 5 ને 6 તો અહીંયા લખીશું 6 અને દશકમાં કેટલા મણકા છે ગણીએ 1 2 3 4 5 ને 6 તો 6 છે દશકમાં 6 મણકા છે તો દશકમાં 6 છે તો 6 ની સ્થાન કિંમત કેટલી થાય 60 60 ને 6 કેટલા થાય 66 60 ને 6 66 થાય તો અહીંયા આપણે લખીશું ખાનામાં ખાલી જગ્યામાં 66 7 નંબર તો 7 નંબરમાં જોઈએ એકમમાં કેટલા મણકા છે 1 2 ને 3 તો અહીંયા લખીશું 3 અને દશકમાં કેટલા મણકા છે 1 2 ને 3 તો 3 છે તો 3 ની સ્થાન કિંમત દશકમાં 30 થાય કેટલી થાય 30 30 ને 3 કેટલા થાય 30 ને 3 કેટલા થાય 33 કેટલા થાય 33 તો અહીંયા ખાનામાં લખીશું 33 8 નંબર એકમમાં કેટલા મણકા છે 1 2 3 ને 4 તો અહીંયા લખીશું 4 અને દશકમાં કેટલા મણકા છે આપણે ગણીએ 1 2 3 4 ને 5 તો 5 છે તો અહીંયા લખીશું 5 કેટલા લખવાના 5 તો એકમમાં 4 ની 4 જ કિંમત રહે સ્થાન કિંમત જ્યારે દશકમાં 5 ની સ્થાન કિંમત 50 થાય 50 ને 4 કેટલા થાય 50 ને 4 કેટલા થાય 54 કેટલા થાય 54 તો અહીંયા લખીશું 54 બરોબર આવી રીતે આપણે મણકા ગોળીના મણકા ગણવાના છે અને એને એકમ દશકમાં લખવાના છે અને આવી રીતે ખાલી જગ્યાઓ ખાલી ખાના પૂરવાના છે પરીક્ષામાં ધ્યાનથી મણકા ગણીને આપણે લખવાનું છે બરોબર વ્યવસ્થિત તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જોઈશું પ્રશ્ન 2 અ યોગ્ય જોડકા જોડો યોગ્ય જોડકા એ જોડવાના છે 1 નંબર કોણ કયું વજન ઉચક છે યોગ્ય રીતે બંધ બેસતું જોડો જે વજન જે ઉચકી શકે એને યોગ્ય રીતે બંધ બેસતું આપણે જોડવાનું છે કોણ કેટલું વજન ઉચકી શકે એ આપણે એના સામો આપણે જોડવાનું છે સામે વ્યક્તિ આપ્યા છે અને સામે વજન આપ્યું છે આ વ્યક્તિ કેટલું વજન ઉચકી શકે એને એની સામે આપણે જોડવાનું છે એને આપણે એની સામે જોડવાનું છે તો અહીંયા આપ્યું છે મમ્મી તો મમ્મી કેટલું વજન ઉચકી શકે તો આપણને આપ્યું છે 1-2 કિલો 5 કિલો 1 કિલો અને 10 કિલો 2 કિલો 5 કિલો 1 કિલો અને 10 કિલો એમ વજન આપ્યા છે તો આમાંથી મમ્મી કેટલું વજન ઉચકી શકે 5 કિલો કેટલું ઉચકી શકે 5 કિલો તો મમ્મીને અહીંયા 5 કિલો વજન સાથે આપણે જોડીશું 5 કિલો રાઈસ 5 કિલો ચોખા સામે આપણે જોડીશું રાઈસ એટલે ચોખા તો બાળક બતાવે છોકરો બતાવે છે છોકરો પછી પપ્પા અને છોકરી કેટલા વ્યક્તિઓ આપણને આપે છે તો છોકરો કેટલા કેટલું વજન ઉચકી શકશે 2 કિલો ખાંડ છોકરો કેટલું વજન ઉચકી શકશે 2 કિલો ખાંડ છોકરીઓ કરતાં છોકરાઓ વધારે વજન ઉચકી શકે બરાબર જે સરખાઓ મોટો છે છોકરાઓ 2 કિલો ખાંડ ઉચકી શકશે પછી પપ્પા તો પપ્પા મમ્મી કરતાં વજન વધારે ઉચકી શકે એ
એટલે પપ્પા ને 10 કિલો 10 કિલો ગૌ સામે જોડીશું એ 10 કિલો ગૌ સામે પપ્પા ને જોડીશું અને છોકરી રે છોકરી 1 કિલો ઘી છોકરી ને 1 કિલો ઘી સામે આપણે આવી રીતે જોડીશું બરોબર મમ્મી 5 કિલો ચોખા બાળક એનો ભાઈ 2 કિલો ખાંડ પપ્પા 10 કિલો ઘઉં અને છોકરી 1 કિલો ઘી ઉંચકશે આવી રીતે આપણે જોડકા જોડીશું બરોબર તો આગળ જોઈએ બીજા જોડકા બે નંબર કોણ શું ઉંચકશે તો બે રીતે બંને શું જોડો તો ચકલી કચેડો હાથી કૂતરો મકોડો કીડી મકોડો છોકરો અને પોપટ તો આ કઈ કઈ વસ્તુ આ લોકો ઉંચકી શકશે એને આપણે એની સામે જોડવાના છે તો બોલ આપશે ખાંડ આપીશે પછી મરચું આપીશે પાંદડું આપીશે સિમેન્ટ આપશે લાકડા આપ્યા છે અને થેલી આપીશે એમાં બરાબર કોણ કેટલું વજન ઉંચકી શકે અને આપણે જોડીશું તો ચકલી ચકલી શું ઉંચકશે પાંદડું તો આને ચકલીને આપણે પાંદડા સામે જોડીશું પછી કદેરો કદેરો વજન ઉંચકી શકે તો કદેરો સિમેન્ટ ઉંચકી શકશે કદેરો વજનમાં સિમેન્ટ ઉંચકી શકશે તો કદેરાને સિમેન્ટ સામે જોડીશું પછી હાથી તો હાથી સૂંઠમાં લાકડા ઉંચકી શકે તો હાથીને લાકડા સામે જોડીશું પછી કૂતરો કૂતરો બોલ બોલ આવશે કૂતરો તો બોલ સામે જોડીશું આપણે પછી મકોડો તો મકોડો આ ખાંડ આપીશે તો મકોડો ખાંડ લઈને ઉંચકી શકે તો મકોડાને એ ખાંડ સામે આપણે જોડીશું પછી આ છોકરો આપીશે અને આ થેલી સામે વસ્તુ લઈને ઉંચકી શકે થેલી બરોબર પછી આ પોપટ પોપટ મરચું તો મરચું ખાઈ શકે અને આપણે આની સામે જોડીશું પડી જઈ આવી રીતે જોડકા જોડવાના છે આવી રીતે જોડકા જોડવાના છે પ્રશ્ન બ પેટર્ન એટલે ભાત આગળ વધારો અહીંયા આપણે પેટર્ન હોય દોરેલી હોય એને એની આગળ વધારવાની છે બરોબર તો આપણને પેટર્ન આપેલી છે ભાત આગળ વધારવાની છે તો એક નંબરમાં આવી રીતે પેટર્ન આપી છે આ સવડો એકડો ઊંધો એકડો સવડો એકડો અને ઊંધો એકડો પછી સવડો એકડો અને ઊંધો એકડો સવડો એકડો અને ઊંધો એકડો આવી રીતે આપણે પેટર્ન આગળ વધારવાની છે અહીંયા જોવાનું પહેલાં સવડો એકડો પછી ઊંધો એકડો પછી સવડો એકડો અને ઊંધો એકડો આવે ખબર પડી જવી જોઈએ પછી ચાર પછી ફૂલ ચાર અને ફૂલ પછી શું આવશે ચાર અને ઝાડ અને ફૂલ આવી રીતે દોરવાનું છે પેટર્નને આગળ વધારવાની છે પછી ત્રણ નંબર એમ સીધો પછી ડબલ્યુ એમ ડબલ્યુ એમ ડબલ્યુ એમ ડબલ્યુ પછી એમ ડબલ્યુ આવી રીતે પેટર્નને આગળ વધારવાની છે પછી ચાર નંબર સીધો એરો ઊંધો એરો સીધો એરો ઊંધો એરો તો પછી ઊંધા પછી સીધો એરો આવે ને પછી ઊંધો એરો આવે ખબર પડી ગઈ પાંચ નંબર આવું ગોળ લાકડી પછી આ ત્યાં પછી આ તો આ આવશે અને આવી રીતે આવી ચોકલેટ જેવું દોરી દેવાનું બરાબર લોલીપોપ અને ચોકલેટ આવી રીતે દોરવાની પેટર્નને આગળ વધાય તો તમને ખબર પડશે કેવી રીતે દોરવાનું છ નંબર ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ પકડી જાય સાત નંબર ટી ઊંધો ટી ઊંધો ટી સવડો ટી અને ઊંધો ટી એવી રીતે ખબર પડી જાય સ્ટાર ચંદ્ર આવી રીતે પેટર્નને આગળ આપણે વધારવાની છે ખબર પડી ગઈ ને જોઈ લેવાનું એ જુઓ એટલે પેટર્ન આગળ ખબર પડી જાય સ્ટાર ચંદ્ર તો સ્ટાર ચંદ્ર એવી રીતે આવે એટલે ખબર પડી જશે તમને કે કેવી રીતે કરવાનું છે બરાબર ને તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો
પ્રશ્ન 2 ક પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો આપણે પેટર્ન પ્રમાણે ખાલી જગ્યામાં યોગ્ય અંક લખવાના છે પહેલા આપણે પેટર્ન આગળ વધારવાનું જોઈ આમાં આપણે યોગ્ય સ્થાનમાં ખાલી જગ્યામાં અંક લખવાના છે જે અંક આવતો હોય એ પ્રમાણે અંક લખવાના છે 2 પહેલો નંબર છે 2 2 માં કેટલા ઉમેરીએ તો 7 આવે 2 માં 5 ઉમેરીએ તો 7 આવે 7 માં 5 ઉમેરીએ તો કેટલા આવે 12 આમાં 5 5 ઉમેરવાના છે 12 માં 5 ઉમેરીએ તો કેટલા આવે 17 17 માં 5 ઉમેરો એટલે કેટલા આવે 22 22 માં 5 ઉમેરો તો 27 આવે આપણે ગણી જોવાનું 2 અને પછી 7 આપ્યા તો 2 માં કેટલા ઉમેરીએ તો 7 આવે તો 3 2 માં કેટલા ઉમેરીએ તો 7 આવે તો 3 4 5 6 અને 7 કેટલા ઉમેર્યા 1 2 3 4 ને 5 તો 5 ઉમેરીએ તો 7 આવે તો 7 માં કેટલા ઉમેરીએ તો 12 આવે 8 9 10 11 ને 12 કેટલા ઉમેર્યા 1 2 3 4 ને 5 એવી રીતે 5 5 આપણે અહીંયા ઉમેરવાના છે એટલે 12 માં 5 ઉમેરો 17 17 માં 5 ઉમેરો 22 22 માં 5 ઉમેરો 27 આવે આવી રીતે આપણે કરવાનું છે 2 નંબર 21 તો 21 માં કેટલા ઉમેરીએ તો 25 આવે આપણે ગણી જોવાનું તો 21 માં કેટલા આવે 22 23 24 અને 25 કેટલા ઉમેર્યા 1 2 3 ને 4 કેટલા ઉમેર્યા 4 તો 21 માં 4 ઉમેરે તો 25 આવે 25 માં 4 ઉમેરે તો કેટલા આવે 26 27 28 ને 29 26 27 28 29 એટલે 4 ઉમેરે એટલે 29 આવે તો 29 માં 4 ઉમેરે તો કેટલા આવે 30 30 31 32 અને 33 કેટલા આવે 33 ના આવતું તમારે પાછળના પન્ને લેટી કરીને તમે ગણી શકો છો બરાબર તો 33 માં 4 ઉમેરે કેટલા થાય 34 35 37 અને 37 કેટલા આવ્યા 37 આવ્યા 37 માં 4 ઉમેરે કેટલા થાય 38 39 40 અને 41 તો અહીંયા લખીશું 41 3 નંબર 20 આપણે આ ઊંધી ઊંધો એકડા છે આ ઊંધા એકડા છે બરાબર અહીંયા 20 આપે છે અહીંયા ખાલી ખાનું વાળે છે 18 આપે છે અહીંયા ખાલી ખાનું વાળે છે અહીંયા 16 આપે છે અને 15 તો એ ગણા 15 16 17 18 19 અને 20 તો ઊંધા એકડા એટલે આવી રીતે ગણવાનું તમે જોઈ લે આમ પહેલાં એટલે ખબર પડી જશે કે ઊંધો છે છવડો તો 15 16 17 18 19 અને 20 અંક આવતા છે તો તમને આ લખવામાં સહેલાઈથી તમે લખી શકશો 4 નંબર તો 4 નંબરમાં અહીંયા 4 આપ્યા છે અહીંયા ખાલી ખાનું વાળ્યું છે અને અહીંયા 12 આપ્યા છે તો કેટલા વચ્ચે આવશે અહીંયા પણ ખાલી આવે 20 અને 24 આપ્યા છે તો અહીંયા કેટલા ઉમેરીશું અહીંયા કેટલી સંખ્યા આવશે અને અહીંયા કેટલી સંખ્યા આવશે બરાબર અહીંયા કેટલા લખીએ તો અહીંયા 12 આવે તો 4માં 4 છે એમાં 1 5 6 7 8 9 10 11 અને 12 કેટલા વચ્ચે આવે 1 2 3 4 5 6 7 ને 8 8 આવ્યા કેટલા આવ્યા 8 તો 8 ના આધા કેટલા થાય 4 તો 4 માં કેટલા ઉમેરીએ તો આ 4 માં કેટલા ઉમેરીશું આ કેટલા આવ્યા 8 આવ્યા તો 4 માં કેટલા ઉમેરીએ તો 8 આવે 4 1 2 5 6 7 ને 8 તો અહીંયા 8 આવ્યા 8 માં કેટલા ઉમેરીએ તો 12 આવે 9 10 11 ને 12 તો 4 ઉમેરીએ તો અહીંયા 12 આવે 12 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 13 14 15 ને 16 તો અહીંયા આવશે 16 16 માં 4 ઉમેરીએ તો કેટલા આવે 17 18 19 ને 20 તો 20 આવેલા 20 માં કેટલા ઉમેરીએ તો 4 ઉમેરીએ કેટલા થાય 24 કેટલા થાય 24 અહીં 24 આવશે 5 નંબર 2 2 નો ગર્યો આવશે અહીંયા 2 2 દુ 4 4 દુ 2 તરી 6 2 ક 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 2 સંગ 12 અહીંયા 2 2 ઉમેરવાના
เสอะไรมาเตเบมาเมียมเจียถ่ายเจียนเจียนเบสสอนเบอาทอาทเบดสดสเบบารยูเบอุมวานะเสัตนับรอายดสวิสตีสเจลีปจานเอสไซด์อายดสดสุมิรวานะดสวิสตีสเจลีปจานเอสไซด์เดี๋ยวตัวเด็กบอกจะเอาวัตถุจะเสอายดสุมิรวานะไซอาทนับรเอกทรีไปบัตทรีสาวีบัตทุสไปกี่ลาวีเดทรีสเดทุสไปกี่ลาวีจวดทรีสจวดทุสไปปันทรีสปันทุสไปสักที่ใหญ่ๆแสดงกับเราคุณตัวอังกฤษวันนั้นเองเอกทรีบัตทรีเดทรีจวดทรีปันทรีนี่สักที่อาวินิเตอร์เราเลขวันนั้นเองคุณตาอ๋องขาลิจเกียร์มาอยู่เกี่ยวกับเราอาวินิเตอร์เลขวันนั้นเองใครอยากรู้ภาคเบปุโรทายสิบรูปไหมบางเบี้ยฟูโรทายสิเอาไปอาบรีอากันนะพี่เดียมาปาริสูอากันนะพี่เดียมาปาริสูเอาจะวิทยาที่มีอาบรีอากันนะพี่เดียมาปาริสูปันเลสันลักวานุสิเนเลสันมาลักวานุสิเลสันมาสุลักวานุสิอาบรีเดียปอนยาเอเลสันมาลักวานุสิตัวเลสันมาลักวานุสิอุตตะกรรมะบทหกตัวอุตตะกรรมะเปรย์อัลกวานุสิเอกเบตัยอันนี้อาชีพอาชีพอะไรเลสันมาลกวานุสิวิจุอากรลกวานุสิปรสนาเอกดอกขาลิสถานปูโรเอมาเอกกรรมเดสักลกวานาสิแต่มาลกวานุเอกเบตัยเจ้าเอกเบตอินเจ้าราจวจะมีเจ้าละควาลาเซ่507เนี่ย8อาเปรย์มันก้าโกรีขาลิสต์ข้านาปุโรยมามันก้าโกรีมา1ที่1เบตอินเจ้า507เนี่ย8อามันก้าโกรีโดรีเนี่ยทั้งมาเรื่องละควานุเซ่ก่อนอีกกำหนดนี้นวดมาอาเลสันทั้งมาเรื่องละควานุเซ่วิจูอากรเลสันลักอิสูอัปเรย์วิจูปรสนาเบก็เปตันบุญจับขาลีสถานมาโยกย่องขลักโอ้ทมารีอาเลสันลักอันเปลือกอากรเดี๋ยวหัตุเอทมารีดูดวานาสกิทโตเอทเลี้ยงทมเนเลสันอัปตินาทีอาร์เจกิดูเอทูเลสันลักวานุเอกาปรสนาเบก็เปตันบุญจับขาลีสถานมาโยกย่องขลักโอ้ตัวเอกเบตอนจัดปานสอสัตเนอัดอาร์ถ้าทมารีเลสันมาlakwana se to ai apne atlu lesson lakwanu se have next time agarna period ma apne padishu aavjo vidyarthi mitro